અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપા કાર્યાલયને ખાલી કરાવવા માટે પાટીદારોએ 24 કલાકની મુદ્દત સાથે અલ્ટિમેટમ આપ્યું. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં મોડાસાના ચાર રસ્તા ઉપર આવેલ કડવા પાટીદારોનું મકાન છેલ્લા કેટલાય સમયથી ભાજપ કાર્યાલયને આપેલ છે, પણ હાલ પાટીદારો દ્વારા આ મકાન શૈક્ષણિક હેતુસર વાપરવાનું હોવાને કારણે આ મકાન મોડાસાના પાટીદાર નેતા વિપુલ પટેલ દ્વારા પાસના કાર્યકરો સાથે આ કાર્યાલય ખાલી કરાવવા માટે આજરોજ ભાજપા કાર્યાલય પર આવ્યા હતા અને સરદાર પટેલની 142મી જન્મજયંતિ નિમિત્તે ચાલુ ભાજપા કાર્યાલય પર સરદાર પટેલના ફોટા લગાવી તેને ફૂલહાર ચડાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. મારું નામ વિપુલ કુમાર અંબાલાલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લો, મોડાસા તાલુકો, ડુગરવાડા ગામ. અમારું કડવા પાટીદાર સમાજની જે બોર્ડિંગ છેલ્લા 2 વર્ષથી અંદર અમે ભાજપ કાર્યાલયની આપેલું છે, વારંવાર પ્રમુખમંત્રીની રજૂઆત કરી છે, પ્રમુખમંત્રીએ નોટિસો પણ આપી છે ભાજપ કાર્યાલય ખાલી કરવા માટે, પણ ભાજપ કાર્યાલય ખાલી કરતા નથી અને શિક્ષણની હેતુ માટે આ જગ્યા વાપરવાની છે. તો આ શિક્ષણની હેતુ માટે અમે એટલા માટે કે GPSCના કે બધા ક્લાસીસ કરવા માટે અમારા પાટીદાર સમાજના જે પાટીદારો દ્વારા આ કાર્યાલયને ખાલી કરવા માટે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેવું પાટીદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તે છતાં આ ભાજપે આ કાર્યાલય ખાલી ન કરતા આજરોજ પાટીદારો આ કાર્યાલયને ખાલી કરાવવા 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને વધુ જણાવવામાં આવ્યું કે જો આ સમાજનું મકાન ખાલી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અને આત્મવિલોપનની ચીમકી આપી હતી. સંદીપ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી.